રાજકોટની ઘટના બાદ પોરબંદરનું તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેમ મોલ, સિનેમા અને ટ્યુશન ક્લાસમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ફાયર એનઓસી વગર ચાલતું ડ્રીમલેન્ડ સિનેમા બંધ કરાવવામાં આવ્યું હતું. રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડમાં 30થી વધુ માનવ જિંદગી હોમાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોમાં શોપિંગ મોલ, સિનેમા અને ટ્યુશન ક્લાસીસમાં તપાસના આદેશ આપ્યા છે, ત્યારે પોરબંદરમાં પણ તંત્રની ઊંઘ ઉડી હતી અને PGVCL, ફાયર બ્રિગેડ, પાલિકા એન્જિનિયરિંગ વિભાગ વગેરેની ટીમો દ્વારા શહેરના શોપિંગ મોલ, સિનેમા, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસ વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 9 દાયકા જૂના ડ્રીમલેન્ડ સિનેમામાં જરૂરી ફાયર સેફ્ટીના સાધનો ન હતા, ઉપરાંત ફાયર એનઓસી પણ ન હતું, જેના પગલે સિનેમા બંધ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરના 2 શોપિંગ મોલ, ક્રોમા સેન્ટર અને વી માર્ટમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં બાંધકામની પરવાનગી TP કમિટીએ આપી હોવાનું સામે આવ્યું હતું અને ક્રોમા સેન્ટરમાં 4 ફાયર બાટલા એક્સપાયરી ડેટ વીતી ગયા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત સનસાઇન ક્લાસીસ, GM ટ્યુટોરિયલ, સરસ્વતી ટ્યુશન ક્લાસીસ, જી નેક્સ્ટ ક્લાસીસ, JK શાહ, પટેલ એકેડમી, જયશ્રી ક્લાસીસ, પરિશ્રમ કોમ્પ્યુટર, ગુરુજ્યોતિ પ્રી સ્કૂલ વગેરેમાં પણ ચેકિંગ કરાયું હતું અને કેટલાકને નોટિસ પણ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં 9 દાયકા જૂના ડ્રીમલેન્ડ સિનેમામાં જરૂરી ફાયર સેફ્ટીના સાધનો પણ ન હોવાની અને ફાયર NOC પણ ન હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે, ત્યારે અત્યાર સુધી તંત્ર શું કરતું હતું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. કારણ કે અગાઉ સિનેમામાં પણ આગ લાગવાને કારણે જાનહાનિ થવાના બનાવ બન્યા છે, ત્યારે અહીં પણ આવો કોઈ બનાવ બને તો મોટી જાનહાનિ સર્જાય તેમ હોવા છતાં તંત્ર અત્યાર સુધી ઊંઘતું હતું કે કોઈ રાજકીય દબાણ હતું તે સહિતની અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. ઘોડા નાસી ગયા છે પછી તબેલાને તાળું મારવા નીકળેલા તંત્ર દ્વારા માત્ર રાજ્ય સરકારની સૂચનાને કારણે માત્ર દેખાવ પૂરતી જ નહીં, પરંતુ હવે આ ચેકિંગ કામગીરી સતત ચાલુ રહે તે પણ જરૂરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. બનાવ બનેલો છે એ અનુસંધાને ફાયર સેફ્ટી તથા અન્ય બાંધકામની પરવાનગી વિશે કામગીરી કરવાની ચાલુ કરી હતી, જેમાં સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે ડોક્ટર ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો પણ કરી દીધી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે. ક્યાં ક્યાં ટ્યુશન ક્લાસીસ સમાવેશ કરવા એમાં મોટા મોટા લિસ્ટ તમને મળી જશે. એના સિવાય હું જે નગરપાલિકાની ટીમ સાથે હતો ત્યારે અમે ડ્રીમલેન્ડ સિનેમા, મેરિડિયન મલ્ટીપ્લેક્સ, પછી ક્રોમા મોલ તથા VR મોલ બધામાં ચેકિંગ હાથ ધરેલ છે, જેમાંથી ડ્રીમલેન્ડ સિનેમા પાસે કોઈ પણ સિસ્ટમ ન હોવાથી તેમને હાલ બંધ રાખવા સૂચના આપેલ છે અને બંધ કરાવેલ છે. કેટલા લોકોને નોટિસ પાઠવી હશે? નોટિસ મારે ચેકલિસ્ટમાં જોવું પડશે. જ્યાંથી એક્સપેક્ટ 5 થી 10 નો અંદાજો છે કે 5 થી 10 મોટી સાથે. કેટલી ટીમો આજે કામ કરે છે? હાલ 3 ટીમો છે અને આપ જાણો છો કે પોરબંદરના દરિયે જે હોળી ડૂબવાનો બનાવ બનેલો હતો તો એક ટીમ અહીંયા પણ સ્ટેન્ડ બાય છે, એના લીધે અમારી અત્યારે હાલ ગેટ ઉપર 2 ટીમ છે. આ પ્રકારે કામગીરી કરી તો તમે જો કોઈ વિડીયો ઉતારેલા હોય એ આપવાની કોઈ રાજકીય આગેવાનો મને કરતા હોય તો કોઈ રાજકીય આગેવાનોનું પ્રેશર કામગીરી ન કરવા માટે? હાલ તો કોઈ ઉપરથી કોઈ પ્રેશર નથી, કોઈ પણ મને બાટલા મળી આવ્યા. ક્રોમામાં 4 એવા એક્સપાયર થયેલા, એમની પાસે પૂરતા પ્રમાણમાં તો છે પણ પરંતુ 4 એવા એક્સટિંગ્યુશર નીકળ્યા કે જે ઓનરના હતા, જે રિફિલિંગ કરવાના બાકી હતા કે જે એને તાત્કાલિક ચેન્જ કરવાનું અમે કહી દેલું છે અને અત્યારે એને ચેન્જ કરવાની બાંયધરી પણ આવી છે કે જે કાલ સુધી ચેન્જ કરીશું. હિમાટ સામે અત્યારે એ લોકોને જે એક્સટિંગ્યુશર છે એમાં ખોટું લેબલ લાગેલું છે, લેબલ સુધારવાની પણ કહી દીધું. રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની તેના અનુસંધાને સરકારશ્રી તરફથી સૂચના અને ગાઈડલાઇન મળેલી છે, તે મુજબ ગેમિંગ ઝોનમાં અમે ચેકલિસ્ટ મુજબની ચકાસણી કરી દીધી છે. હવે સિનેમા થિયેટર મોલ એની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આજરોજ ડ્રીમલેન્ડ સિનેમાવાળું બિલ્ડિંગ, થાપડનું મલ્ટીપ્લેક્સ સિનેમાવાળું બિલ્ડિંગ, વીમાર્ટવાળું બિલ્ડિંગ, ક્રોમાવાળું બિલ્ડિંગ, આ 4 બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે. બરાબર. અને એનો જે
જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે. અમારી સાથે PGVCL ચેકલિસ્ટ પણ એ લોકો તૈયાર કરે છે અને ફાયર બ્રિગેડ જે છે અમારો સ્ટાફ એ ફાયરને લગતી ચકાસણી કરે છે. આ ચાર જગ્યાએ જે ચકાસણી કરી છે એમાં કંઈ ગેરરીતિ કરે નિયમ વિરુદ્ધ ડિમરેન્ડ સિનેમા છે તે ખરેખર બહુ જૂનું બિલ્ડિંગ છે. જ્યારે નગરપાલિકામાં ટાઉન પ્લાનની કમિટી પણ નહોતી એટલે એ બિલ્ડિંગ જૂની સ્થિતિમાં જ છે આજની તારીખે. એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કે ફાયર કે એવું કાંઈ વ્યવસ્થા નથી. સ્થાપટ જે મલ્ટીપ્લેક્સ સિનેમા બનેલું છે તે લેટેસ્ટ અત્યારના નિયમ પ્રમાણે બનેલું છે. એમાં બધી જ ફાયર સેફ્ટી અને બધી જ નોર્મ્સ મુજબ છે. ડિમરેન્ડ રીમાર્ટ અને ગોમા એ બંને પરવાનગી નગરપાલિકાને ટાઉન પ્લાનની કમિટી આપે છે અને બંનેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે. આ બંને ગોમા બિલ્ડિંગ અને બંને ટાઉન પ્લાનની કમિટી પરવાનગી આપેલી હોય કલેક્ટર સાહેબે છ મિનિટે એક્શન લીધેલા છે. લોન્ચ કરવાનો બધી હવે કેટલા કેમ બિલ્ડિંગો હશે જે હાઈરાઈઝ બિલ્ડિંગો પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં? ફાયર બ્રિગેડ રિપોર્ટ અનુસાર 119 બિલ્ડિંગની આજુબાજુ બિલ્ડિંગો છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ. એ બધા GDC નિયમ વિરુદ્ધ ના છે કે એ તો બધું ચકાસણી હવે કરીએ જ છે. હવે ડે ટુ ડે એમાં છાયા નગરપાલિકાએ જે પરવાનગી આપેલી છે તે બિલ્ડિંગો પણ ચેક થશે, પોરબંદરની જે કંઈ બિલ્ડિંગો છે તે પણ ચેક થશે.